નમસ્તે મિત્રો, વનસ્પતિ પરિચય બાબતના વિડીયોની અંદર આજે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ. તમે જે આ વૃક્ષ જોઈ રહ્યા છો તે વૃક્ષ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને આયુર્વેદિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વતા ધરાવે છે. અને આ જે વૃક્ષ છે એ પૌરાણિક કથાઓમાં પણ આ વૃક્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ભગવાન શ્રી કૃષ્ણના સમયની જો વાત કરીએ તો આ જે વૃક્ષ છે એની નીચે ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા. તે ઉપરાંત ગોપીઓના કપડાં જે લઈને કૃષ્ણ ભગવાન ગયેલા અને ઝાડની માથે ચડી ગયેલા તે પણ આ જ ઝાડ છે. તો હવે આપણે આ ઝાડના નામ બાબતની વાત કરીએ તો ગુજરાતીમાં એને કદમ તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત કદંબા એવા બે નામથી ઓળખવામાં આવે છે. આ જે વૃક્ષ છે એને સંસ્કૃતમાં નીપ, પ્રિયંક, કદમ, વૃત્વપુષ્પ, હલિપ્રિય એવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આ વૃક્ષને હિન્દીમાં કદમ કે કદમ તરીકે ઓળખવામાં આવે છે અને આ વૃક્ષ છે એને અંગ્રેજીની અંદર કદમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે વૃક્ષ છે એ આયુર્વેદિક દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. અને આપણે આ જો વૃક્ષની ઓળખ બાબતની જો વાત કરીએ તો કદમ છે એ નિત્ય એટલે કે હંમેશા લીલું રહેનારું અને ઉષ્ણકટિબંધ જે ક્ષેત્ર છે ત્યાંનું વૃક્ષ છે. દક્ષિણ અને અગ્નિ એશિયાનું આ વતની છે. આ જે વૃક્ષ છે એની અંદર દડાના આકારના પીળાશ પડતા કેસરી રંગના ફૂલ આવે છે અને એનો જે ઉપયોગ છે અત્તર એટલે કે સુગંધી પદાર્થો બનાવવા માટે કરવામાં આવે છે. તે ઉપરાંત આ વૃક્ષને સુશોભનના ઉપયોગ માટે પણ ઉગાડવામાં આવે છે. આ વૃક્ષનો ભારતીય પુરાણોની અંદર પણ ખૂબ જ ઉપયોગ કરવામાં આવેલો છે અને ધર્મ બાબતમાં જે છે એ મહત્ત્વપૂર્ણ ખૂબ જ મહત્ત્વ ધરાવતું આ વૃક્ષ છે. તો હવે આ જે વૃક્ષ છે એના આપણે આયુર્વેદિક દૃષ્ટિએ ફાયદા જોતા પહેલાં, જો મિત્રો આ વિડીયો જોવામાં પ્રથમવાર હોય અને અમારી ચેનલની જો પ્રથમવાર મુલાકાત લેતા હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં. હવે આપણે આ જે કદમ છે એની ઉપયોગિતા બાબતની જો વાત કરીએ તો લોહીવાળા પિત્ત અને ચેસ્ટનટ એટલે પાણીના જે ફાયદા છે તે બાબતની વાત કરીએ તો જે કદમ છે એના કાચા ફળો જે તેજાબી, ગરમ, ભારે, કફ વધારનાર અને સ્વાદિષ્ટ હોય છે. તેનું પાકેલું ફળ થોડું એસિડિક હોય છે અને તેમાં વાતમાં ઘટાડો કરે છે અને કફ પિત્ત જે છે એ ઉત્પન્ન કરે છે. તેની ડાળીઓ કડવી, ઠંડી, પ્રકૃતિ ખાવાની ઈચ્છા વધારનાર અને રક્ત પિત્ત અને નાક અને કાનમાં જે લોહી પડતું હોય એની અંદર અને તે ઉપરાંત ઝાડામાં ફાયદાકારક છે. હવે બે નંબરની અંદર જોઈએ તો આંખોના રોગની સારવાર માટે જે કદમ છે એના ફાયદા બાબતની વાત કરીએ તો આખો દિવસ જ્યારે આપણે કામ કરેલું હોય અને આપણે ઘણીવાર આંખો દુખવા લાગે છે તો કદમની જે છાલ છે એને પીંછી નાખવાની છે અને એનો રસ છે એ આંખોની આજુબાજુના વિસ્તારની અંદર જો લગાડવામાં આવે તો આ જે આંખોનો દુખાવો છે એમાં ફાયદો થાય છે. તે ઉપરાંત ત્રણ નંબરની અંદર જોઈએ તો મુખ રોગો એટલે કે મોઢાની અંદર જે રોગો છે તે બાબતની જો વાત કરીએ તો કદમના પાન છે એનો ઉકાળો બનાવી લેવાનો છે અને એના જો કોગળા કરવામાં આવે તો મોઢાની જે દુર્ગંધ છે તે દૂર થાય છે. તે ઉપરાંત પાયોરિયા જે બાબતની સમસ્યા છે તેમાં પણ ફાયદો થાય છે અને મોઢાના જે ચાંદા છે એ માટે કદમ છે એ ખૂબ જ ફાયદાકારક છે. અને શરીરની અંદર જે પોષણની અછત અને અસંતુલિત આહારને કારણે જે ઘણીવાર મોઢાની અંદર ચાંદા પડતા હોય છે તેના માટે પણ જો કદમના જે છોડ છે એના જે પાન છે તે લઈ લેવાના અને એનો ઉકાળો બનાવી અને જો કોગળા કરવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ મળે છે અને મોઢાના જે ચાંદા છે તે દૂર થઈ જાય છે. હવે ચાર નંબરની અંદર જોઈએ તો પેશાબના જે રોગો છે એની અંદર ફાયદાકારક. તો પેશાબના રોગોમાં જો પેશાબ કરતી વખતે દુખાવો થતો હોય કે બળતરા થતી હોય અને વચ્ચે પેશાબ આવવાની જે સમસ્યા હોય છે તેની માટે કદમનું સેવન ખૂબ જ ઉપયોગી છે. વિદારી કંદ, કદમની છાલ, ખજૂરના ફળનો જે ઉકાળો છે એ બનાવી લેવાનો છે અને 5-10 મિલી દૂધ અને ઘી સાથે મિક્સ કરી અને પીવામાં આવે તો જે આ પેશાબની જે નળીઓ છે તે એકદમ ખુલ્લી થઈ જાય છે અને આ જે પેશાબની અંદર બળતરાની જે સમસ્યા છે તે દૂર થઈ જાય છે. 5 નંબરની અંદર જોઈએ તો સ્તનપાન જે સ્ત્રી કરાવતી હોય તેના દૂધ વધારવા માટે તો કદમ જે માતાનું દૂધ છે એમાં અછત હોય તો પોતાના બાળકને સ્તનપાન કરાવવામાં અસમર્થ જે સ્ત્રી હોય છે તેના માટે કદમનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અને એક સંશોધન મુજબ એ જો માતા ફળનું જો સેવન કરે તો માતાના દૂધમાં ભરપૂર પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે.
તે ઉપરાંત 6 નંબરની અંદર જોઈએ તો નબળાઈથી છુટકારો મેળવવા માટે કદમ શરીરની જે નબળાઈ છે દૂર કરવામાં મદદરૂપ થાય છે. કારણ કે આયુર્વેદિક મુજબ વાતનો જે પ્રકોપ છે તે નબળાઈનું કારણ છે. કદમની અંદર વાત ઘટાડવાનું શક્તિ છે, તેના કારણે નબળાઈઓમાંથી છુટકારો નબળાઈઓ છે એ દૂર કરે છે અને માણસને પુષ્ટ બનાવે છે. હવે 7 નંબરની અંદર જોઈએ તો પગની બળતરા અને ઘામાં રાહત મેળવવા માટે, એટલે પગની અંદર જો બળતરા થતી હોય અને કોઈ પણ ઘા લાગ્યો હોય તેના માટે પણ કદમ ખૂબ જ ફાયદાકારક છે. જો કોઈ કદમનો જે ફાયદા જે પગની ઈજા છે અને સોજા છે કદમનો ખૂબ જ ફાયદાકારક છે. ઈજા અથવા તો બળતરાના કિસ્સામાં કદમનો ઉપયોગ ઝડપથી ઘા રૂજાવવામાં મદદરૂપ થાય છે અને સોજા ઘટાડે છે, કારણ કે તેમાં બળતરા વિરોધી અને એના ગુણધર્મોના કારણે એ પગની જે બળતરા છે અને ઘાની અંદર રૂજાવ લાવવા માટે ખૂબ જ મહત્ત્વનું છે. હવે 8 નંબરની આમ આપણે જોઈએ તો 8 નંબરની અંદર કદમનો ઉપયોગ ત્વચા સંબંધી સમસ્યાઓ માટે, એટલે કે આપણે ત્વચા છે ચામડી બાબતની સમસ્યા માટે પણ કદમ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે આયુર્વેદિક અનુસાર ઠંડક અને છોડમાં ઠંડકના ગુણ છે અને ત્વચા સંબંધી સમસ્યાઓ માટે ઝડપથી રાહત આપે છે. કદમનો ઉપયોગ જે આયુર્વેદિકમાં છે એના પાંદડા, ફૂલ, મૂળ અને દાંડી અને છાલનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા કદમના જે અલગ અલગ જે પ્રકારના જે ગુણો રહેલા છે એના આધારે કદમનો ત્વચા બાબતમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તે ઉપરાંત જે મહત્ત્વની બાબતની જો આપણે વાત કરીએ તો કદમના ફળનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનું સેવનનો ઉપયોગ પદ્ધતિ કઈ રીતે કરવી તે ચોક્કસ રોગ માટે અલગ અલગ પ્રકારની કરવામાં આવે છે. આથી તમારે જો કોઈ સમસ્યા હોય તો તમારે ચિકિત્સકની સલાહ લઈને પણ લઈને જ તેનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે અલગ અલગ બાબતમાં અલગ અલગ રીતે આનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે કદમ છે એ વૃક્ષ ખૂબ જ મહત્ત્વનું છે અને માનવ શરીર માટે અલગ અલગ રીતે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, જો તમને વનસ્પતિ પરિચય બાબતના વિડીયોમાં રસ હોય અને અલગ અલગ વનસ્પતિ વૃક્ષો બાબતના અલગ અલગ વિડીયો જોવા માગતા હોય અને આવા જ આપણે અલગ અલગ ખૂબ જ વિડીયો મૂક્યા છે અને આગળ પણ આપણે આવા નવા અલગ અલગ વિડીયો મૂકતા રહીશું. જો તમને આવા વિડીયોમાં રસ હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે દબાવવાનું ભૂલતા નહીં અને બાજુમાં જે બેલ આઇકન છે જે દબી દેજો, જેથી અમારા જે વિડીયો છે એની નોટિફિકેશન તમને મળતી રહે. અને નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે તે દબાવવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.